ફાધર્સ ડે આવવાનો હતો અને આ વખતે ગટુ ચિંકીએ પપ્પા માટે કંઈક ખાસ પ્લાન કર્યો હતો. તે બંને સ્કૂલેથી આવ્યા પછી મમ્મીને મળે છે અને કહે છે, મમ્મી મમ્મી, આ વખતે અમે ફાધર્સ ડે વખતે પપ્પા માટે કંઈક ખાસ પ્લાન કરી રાખ્યો છે. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે ગટુ. તો મને પણ કહો, શું પ્લાન કર્યો છે તમે બંને? મમ્મી, ફાધર્સ ડે રવિવારે છે અને રવિવારે પપ્પાને રજા પણ હશે, તો અમે તેમને આખો દિવસ બહુ બધા સરપ્રાઇઝ આપીશું. ઓહો, એટલે કે આ વખતે ફાધર્સ ડે એ સરપ્રાઇઝ ડે હશે એમ ને? મમ્મી, બસ એવું જ સમજી લો, અમે પપ્પા માટે તેમની બધી ફેવરિટ વસ્તુઓ કરીશું. જેમ કે સૌથી પહેલા સવારે અમે તેમનો ફેવરિટ નાસ્તો બનાવીશું, આદુવાળી ચા અને ડુંગળીના ભજીયા. વાહ, આ તો પપ્પાને ખૂબ જ ગમશે. પણ તેમાં તો તમારે મારી હેલ્પ પણ લેવી પડશે બાળકો. હા મમ્મી, ફક્ત આ જ નહીં, તમારે અમારી બહુ બધી હેલ્પ કરવાની છે. ચાલો હું અને ગટુ તમને બધું સમજાવીએ. પછી શું હતું? ગટુ અને ચિંકીએ મમ્મીને પણ ફાધર્સ ડે ના પ્લાનમાં સાંકળી લીધા. ફાધર્સ ડે આવી ગયો. સવારે પપ્પા ઉઠીને સીધા ડ્રોઈંગ રૂમમાં જઈને બેઠા અને ગટુ ચિંકી ત્યાં પહેલાથી જ બેઠા હતા. અરે વાહ, શું વાત છે! આજે તો ટીવી પર કાર્ટૂનની જગ્યાએ ન્યૂઝ ચાલે છે. ગટુ ચિંકી, તમારે કાર્ટૂન નથી જોવું? આજે તો સન્ડે છે ને? પપ્પા, આજે સન્ડે ની સાથે સાથે ફાધર્સ ડે પણ છે ને? હેપી ફાધર્સ ડે પપ્પા. ઓહો, થેન્ક યુ બાળકો, એટલે આજે ટીવી પર સમાચાર ચાલે છે. સપના આજ નહીં પપ્પા, આજનો આખો દિવસ તમારો છે, તેથી બધું તમારી પસંદનું જ થશે. ઓહો, આ તો ઘણા એક્સાઇટમેન્ટની વાત છે. ગટુ ચિંકી વાત કરતા જ હતા કે મમ્મી ત્યાં તેમનું ફેવરેટ ન્યૂઝપેપર લઈને આવે છે. ગટુ ચિંકી દોડીને કિચનમાં જાય છે અને પપ્પાનો ફેવરેટ નાસ્તો લાવે છે. હાલો પપ્પા, તમારો ફેવરેટ નાસ્તો. વાહ, આજે તો દિવસની શરૂઆત સરસ થઈ. થેન્ક યુ બાળકો. થોડી વારમાં પપ્પા નાસ્તો પતાવે છે, ત્યાં જ ગટુ ચિંકી તેમને કહે છે, હવે તમે જલ્દીથી નાહી ધોઈને તૈયાર થાઓ, મેં અને ચિંકીએ તમારા માટે કપડાં સિલેક્ટ કર્યા છે, તમે તેને જ પહેરજો. પછી આપણે બધા નજીકના મંદિરે જઈશું, જે તમને ખૂબ ગમે છે. અરે હા બાળકો, આપણે ક્યારના ત્યાં નથી ગયા. સારું, હું જલ્દીથી તૈયાર થાઉં છું. થોડી વારમાં પપ્પા તૈયાર થઈ જાય છે, પછી બધા સાથે મંદિર જાય છે. મંદિરે ગયા પછી બધા મરીન ડ્રાઈવ જાય છે. અહીંયા કેટલું સારું લાગે છે, ગમે તે કહો, મને અહીંયા શાંતિ મળે છે. ચલો ને પપ્પા, આપણે બધા અહીંયા દરિયા કિનારે વોક કરીએ, તમને તે ગમે છે ને? શું વાત છે, ગટુ ચિંકીને તો બધું જ યાદ છે કે તમને શું શું ગમે છે. હા, ખરેખર તમે બે તો બહુ જ સારા છો બાળકો. ચલો તો વારશાની આપણે બધા વોક કરીએ. વોક કરતા કરતા ચિંકીને ભૂખ લાગે છે. મમ્મી પપ્પા, મને તો ભૂખ લાગે છે. હા તો આવ ને બેટા, જો અહીંયા કેટલા બધા સ્ટોલ્સ છે, બોલો તમારે શું ખાવું છે? ના પપ્પા, અમારે અહીંયા કશું જ નથી ખાવું. હા પપ્પા. અરે તો તમારે શું ખાવું છે બાળકો? પપ્પા, અમને પેંડ્રાની કચોરીઓ ખાવી છે, તે તમારી ફેવરિટ છે ને? પણ ઘરથી બહુ દૂર હોવાના કારણે તમે ત્યાં જતા નથી. ચાલો આજે આપણે બધા ત્યાં જઈએ. પપ્પા આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા બિંદ્રાની કચોરી ખાવા માટે નીકળે છે. વાહ, કઈ પણ કહો, આવો ટેસ્ટ તો ક્યાંય નથી મળતો, બધા કરતા બેસ્ટ કચોરી મળે છે અહીંયા. પપ્પાને પોતાનું ફેવરેટ ખાવાનું એન્જોય કરતા જોઈને ગટુ ચિંકી અને મમ્મી ખૂબ જ ખુશ થાય છે. કચોરી ખાધા પછી હવે સમય હતો ઘરે જવાનો. બાળકો, આજનો દિવસ ખરેખર સરસ હતો, મને ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ, તમે આ ફાધર્સ ડે ને સ્પેશિયલ બનાવી દીધો. અરે પપ્પા, હજી તો સરપ્રાઇઝસ પૂરા નથી થયા, હજી તો ફાધર્સ ડે નું ડિનર બાકી છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. અરે ચાલો ચાલો, હું તો એકદમ રેડી જ છું ને. ઘરે પહોંચીને ગટુ ચિંકી પપ્પા માટે મમ્મી સાથે મળીને ડિનર બનાવે છે અને પપ્પા ફાધર્સ ડે ટીવી જોઈને એન્જોય કરે છે. થોડી વારમાં તો પપ્પાનું ફેવરેટ ડિનર તૈયાર હતું. વાહ વાહ, છોલે ભટુરે અને ખીર, આજે તો ડિનરમાં મજા આવશે. પપ્પા પોતાનું ફેવરેટ ડિનર એન્જોય કરે છે. આ જોઈને ગટુ અને ચિંકીને ખૂબ જ ખુશી થાય છે. તેમના બધા પ્લાન સક્સેસ રહ્યા. પપ્પા ખાતા ખાતા કહે છે, વાહ બાળકો,
શું વાત છે, આ ખાવાનું તો બહુ ટેસ્ટી બન્યું છે. ત્યાં જ ગટ્ટુને એક મસ્તી સૂઝે છે. તે છોલે ભટુરે મોઢામાં મૂકે છે અને કહે છે, થેન્ક યુ પપ્પા. ગટ્ટુને પપ્પાની એક્ટિંગ કરતા જોઈને બધા લોકો હસી પડે છે. અને આ રીતે ગટ્ટુ ચિંકી અને મમ્મી સાથે મળીને ફાધર્સ ડે ને સ્પેશિયલ બનાવે છે.